નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ફરીથી આપણા એક નવા વિડીયોની અંદર. આપણે હમણાં થોડા ટાઈમ પહેલા એક વિડીયો બનાવેલો હતો કે જેમાં આપણે એક સેટઅપ વિશે વાત કરી હતી. આ સેટઅપ હતું એ સ્વિંગ ટ્રેડિંગ માટેનું હતું. જે વિડીયો આ હતો જેમાં આપણે એક સેટઅપ વિશે વાત કરી હતી એમાં આપણે વીકલી ટાઈમ ફ્રેમની વાત કરી હતી કે જે કેન્ડલ બનતી હતી એ બધી વીકલી ટાઈમ ફ્રેમ ઉપર બનતી હતી. તો આજે આપણે જે વાત કરવાના છે ઇન્ટ્રાડેમાં ટ્રેડિંગ કરવા માટે આપણે શું કરવું જોઈએ તેના વિશેની વાત કરવાના છીએ. સૌથી પહેલા આપણે થોડુંક સમજી લઈએ. એ વિડીયોમાં તો મેં આખું સમજાવેલું જ છે, પણ આ વિડીયો માટે થોડુંક ફરીથી યાદ કરી લઈએ કે એમાં આપણે શું કઈ રીતના ટ્રેડિંગ કરવા માટેનું સેટઅપ હતું. તો સૌથી પહેલા તમારે આ ત્રણ કેન્ડલ પર ધ્યાન આપવાનું છે કે આ ત્રણ કેન્ડલ તમને ચાર્ટ પર ગમે ત્યાં જોવા મળે તો તમારે એલર્ટ થઈ જવાનું છે, કેમ કે આ આપણે એક એલર્ટ કેન્ડલ છે અને આ સ્ટ્રોંગ કેન્ડલ છે. આવી જ રીતના બિયરિશ કેન્ડલ, જો આ વસ્તુ રેડ હોય અને આ જે છે આ બોડી આવી રીતના નીચે તમને જોવા મળે રેડ કલરની, અથવા તો કોઈ પણ કલરની હોય, ગ્રીન કલરની હોય તો પણ ઉપર જો આવી કોઈ વીક હોય તો આ પણ એક બિયરિશ રેડ કેન્ડલનું એક્ઝામ્પલ છે. અને આવી રીતના કોઈ બીજી રેડ કેન્ડલ તમને જોવા મળે તો એ પણ બિયરિશ કેન્ડલનું, સ્ટ્રોંગ બિયરિશ કેન્ડલનું એક્ઝામ્પલ છે. તો આ ત્રણ કેન્ડલ તમને રેડ અથવા તો ગ્રીન ગમે ત્યાં ચાર્ટ પર જોવા મળે તો આપણું સેટઅપ છે એ ત્યાં તમને જોવા મળશે. આપણે જે સેટઅપની વાત કરી હતી હમણાં પહેલા અગાઉના વિડીયોમાં, તેમાં આપણે ટાઈમ ફ્રેમ હતો એ વીકલી ટાઈમ ફ્રેમ રાખેલો હતો. એટલે વીકલી ટાઈમ ફ્રેમમાં તમે જોવા જાઓ તો તમને એન્ટ્રી અને એક્ઝિટ એ રીતના મળે. પણ આજે આપણે જે વાત કરવાના છીએ એ 5 મિનિટ અને 15 મિનિટના ટાઈમ ફ્રેમની વાત કરવાના છીએ. એટલે કે જે એક એક કેન્ડલ તમને જોવા મળે છે 5-5 મિનિટની કેન્ડલ અથવા તો 15 મિનિટમાં પણ તમે કરી શકો છો, જે કેન્ડલમાં તમને વધારે ઉપયોગમાં થઈ અથવા તો તમને વધારે જેમાં ફાવતું હોય એમાં. અને આ જે સેટઅપ છે તમે શોર્ટ ટર્મમાં એટલે કે ઇન્ટ્રાડે માટે તમે કોઈ પણ જગ્યાએ યુઝ કરી શકો છો. એટલે કે નિફ્ટી હોય, બેંક નિફ્ટી હોય, અથવા તો બીજું કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, અથવા તો બીજો કોઈ પણ શેર હોય, એમાં તમે આ સેટઅપનો ઉપયોગ કરી શકો છો. અને આમાં સંભાવના વધારવા માટે આપણે, પ્રોબેબિલિટી વધારવા માટે આપણે ઈએમએ નો ઉપયોગ પણ કર્યો છે. હવે ઈએમએ છે એ બે ઈએમએ આપણે આમાં લીધેલી છે. તો પહેલી જે આ તમને બ્લુ કલરની ઈએમએ દેખાય છે આ છે 20 પીરિયડની ઈએમએ, અને આ જે ઈએમએ છે એ છે 8 પીરિયડની ઈએમએ. આ બે ઈએમએ પ્લસ કેન્ડલસ્ટિક પેટર્ન, આ ત્રણ વસ્તુ ઉપરથી આપણે આજનું સેટઅપ બનાવેલા છે. અને અગાઉ આપણે સેટઅપ તો શીખેલા જ છીએ, પણ આ ઈએમએ ઉપરથી ઇન્ટ્રાડે માટેનું સેટઅપ આપણે આજે શીખવાના છીએ. સેટઅપ તમને ઇન્ટ્રાડેમાં ખૂબ જ ઉપયોગી બનશે અને ઓપ્શન ટ્રેડિંગમાં પણ આ ખૂબ જ ઉપયોગી સેટઅપ બનશે. તો વિડીયોને પૂરેપૂરો જરૂરથી નિહાળજો, અને ચેનલ પર જો નવા હોય આપણી ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, કેમ કે આવા નવા નવા વિડીયો આપણી ચેનલ ઉપર આવતા જ રહે છે. તો સૌથી પહેલા સમજી લઈએ કે આપણે સેટઅપ કહે છે શું. તો સ્ટ્રોંગ કેન્ડલને આપણે એક્ઝામ્પલ હમણાં જોયું કે આ જ્યારે પણ ચાર્ટમાં તમને આવું કોઈ સ્ટ્રોંગ કેન્ડલ જોવા મળે તો તમારે એલર્ટ થઈ જવાનું છે. તો ચાર્ટ પર માનો કે તમને આવી કોઈ સ્ટ્રોંગ મારા બધું જોવા મળેલી છે, અને સાથોસાથ ઈએમએ નો સપોર્ટ પણ એને છે, કોઈ પણ ઈએમએ હોઈ શકે. આવી રીતના બે ઈએમએ જ્યારે પણ ચાર્ટ પર તમને આવી કેન્ડલ જોવા મળશે ને તો ત્યારે ઈએમએ પણ એની નીચે હોય અને એના સપોર્ટ લઈને જ્યારે કેન્ડલે સ્ટ્રોંગ કેન્ડલ બનાવેલી હોય તો ત્યાં તમારે એના કેન્ડલના બ્રેકઆઉટમાં આપણે ટ્રેડ લેવાનો છે. એમાં પછી આ કોઈ પણ ત્રણમાંથી એક કેન્ડલ હોઈ શકે છે, આ કેન્ડલના બ્રેકઆઉટ પર આપણે ટ્રેડ કરીશું. અને આપણો ટાર્ગેટ છે એ ઇન્ટ્રાડે માટેનો છે, એટલે ઇન્ટ્રાડેમાં આપણે 1:2 મિનિમમ ટાર્ગેટ રાખશું તો તમને પ્રોફિટેબિલિટી જોવા મળશે. તો ચાલો હવે ચાર્ટ પર આપણે જોઈએ કે આપણને ક્યાં ક્યાં આપણું સેટઅપ જોવા મળેલું છે. તો આ એક નિફ્ટીનો ચાર્ટ છે, નિફ્ટી. અને પ્લસ એક વસ્તુ તમારે એ નોટ કરી રાખવાની છે કે જ્યારે પણ ઈએમએ છે એ તમને આવા સાઇડ વેવ જોવા મળે છે, આવી રીતના જે આ નિફ્ટીમાં અત્યારે તમને જોવા મળે છે, તો આવા સાઇડ વેવ માર્કેટમાં અથવા તો સાઇડ વેવ ઈએમએ હોય તો ત્યારે આવી સ્ટ્રોંગ કેન્ડલ બને તો ત્યારે ઇગ્નોર કરવી, અથવા તો ત્યારે સ્કેલ્પિંગ જ ખાલી કરવું. કેમ કે આવું સાઇડ વેવ માર્કેટ હોય, જ્યારે ઈએમએ સાઇડ વેવ હોય છે ને ત્યારે વધારે મોમેન્ટમ મળે એવી શક્યતા ઓછી હોય છે. એટલા માટે જ્યારે પણ તમને આવી સાઇડ વેવ મોમેન્ટમ જોવા મળે તો ત્યારે આપણે એમાં ટ્રેડ ટાળવો. જ્યારે આવી ટ્રેન્ડિંગ ઈએમએ જોવા મળે ને, આવી રીતના ઉપર જતી ઈએમએ હોય અથવા તો નીચે જતી ઈએમએ તમને જોવા મળે તો ત્યારે તમે એમાં ટ્રેડ લઈ શકો છો. તો હવે થોડોક એક્ઝામ્પલ જોઈ લઈએ બધા ચાર્ટમાં ધીમે ધીમે કે આપણને ક્યાં ક્યાં ટ્રેડ મળેલા છે. તો આ માર્કેટ તો આખું સાઇડ વેવ જ હતું, જે શુક્રવારનું માર્કેટ હતું તેની વાત છે. હવે આમાં જોઈએ કે આપણને ક્યાંય ટ્રેડ આપણો સ્ટ્રોંગ કેન્ડલ ઉપરથી મળેલો છે કે નહીં.
તમારે વધારે આ ઉપરની માહિતી જોઈતી હોય કે સ્ટ્રોંગ કેન્ડલ કોને કહેવાય અને ક્યાંથી આપણે બ્રેકઆઉટ ઉપર કઈ રીતના ટ્રેડ કરી શકીએ, તો એ મેં સ્વિંગ ટ્રેડિંગ વાળો જે સેટઅપ છે એમાં આખો મેં સમજાવેલું છે, અને આમાં એક્ઝામ્પલ જોશો તો પણ તમને વધારે આઈડિયા આવી જશે. તો અહીંયા એક રેડ કેન્ડલ નું એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ છીએ. આ એક નેગેટિવ કેન્ડલ તમને જોવા મળે છે, જે ઓલી સ્ટ્રોંગ કેન્ડલ હતી એની ઓપોઝિટ કેન્ડલ છે, એટલે આ એક નેગેટિવ કેન્ડલ છે. તો ત્યારે અહીંથી આપણને એન્ટ્રી સીધી જ મળી ગઈ અને આપણો સ્ટોપ લોસ હતો એ અહીંયા હતો. એક જ કેન્ડલમાં આપણને 1:2, અને જો એ જ ટ્રેડને તમે રાખ્યો હોત તો અહીંયા 1:4 સુધીનો ટાર્ગેટ પણ તમને મળી જાય, અને સ્ટોપ લોસ હતો એ એકદમ નાનો એવો સ્ટોપ લોસ બનતો હતો. આવી રીતના બેંક નિફ્ટીમાં પણ જોઈએ કે આપણને ક્યાંય ટ્રેડ મળેલો છે કે નહીં. તો બેંક નિફ્ટીમાં આપણે જોઈ શકીએ છીએ કે આ એક સ્ટ્રોંગ કેન્ડલ, અહીંયા ગ્રીન કેન્ડલ આપણને જોવા મળે છે આ કેન્ડલ. તો આના બ્રેકઆઉટ ઉપર આપણે ટ્રેડ કરી શકીએ છીએ અને ઈએમએ પર પરફેક્ટ કેન્ડલ બનેલી છે. તો જ્યારે ઈએમએ પર તમને આવી કોઈ સ્ટ્રોંગ કેન્ડલ જોવા મળે ત્યારે કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય આંખ વીંચીને તમે ટ્રેડ લઈ શકો છો, અને સ્ટોપ લોસ છે એ આ કેન્ડલનો લો રાખી શકો છો, અથવા તો જો મોટી કેન્ડલ હોય તો આવી રીતના એક કેન્ડલ બનવા દેવાની. આવી રીતના કોઈ મોટી કેન્ડલ તમને જોવા મળે સ્ટ્રોંગ મોમેન્ટમ થયું હોય તો થોડીક એક રેડ કેન્ડલ અથવા થોડીક નીચે આવી જાય, ત્યાર પછી જો બ્રેકઆઉટ આપે તો વધારે સારું. આ કેન્ડલમાં તમે જોઈ શકો છો કે અહીંથી આપણને એક એન્ટ્રી મળેલી છે, ત્યાર પછી ઘણો ટાઈમ એ સાઇડવેવ રહ્યું અને એક જ કેન્ડલમાં આપણને ટાર્ગેટ મળી ગયો છે. અને આ 1:3 ટાર્ગેટ મિનિમમ હશે, કેમ કે 1:2 ટાર્ગેટ કરતા 1:3 આમાં વધારે જોવા મળી રહ્યો છે. આવી જ રીતના તમે કોઈ પણ ચાર્ટમાં એક્ઝામ્પલ ગોતી શકો છો કે તમને ગમે ત્યાં આ સ્ટ્રોંગ કેન્ડલ, અને દિવસમાં તમને ઘણી બધી એન્ટ્રી મળશે, પણ ટાઈમિંગ એક તમે લખી રાખો તો વધારે સારું, કે સવારમાં જ્યારે માર્કેટ ઓપન થાય ત્યારથી લઈને સવારે 10:30 સુધી અને 2:30 લઈને 3 સુધી, અથવા તો 2 થી 3 સુધી. આ ટાઈમમાં તમને સારું મોમેન્ટમ મળશે, અને જ્યારે પણ આવી સ્ટ્રોંગ કેન્ડલ તમને આ ટાઈમમાં જોવા મળશે ને તો એ તમને વિન રેટ વધારે તમને જોવા મળશે. બાકી દિવસમાં તમે અધવચ્ચે ગમે ત્યારે ટ્રેડ કરશો તો તમારો સ્ટોપ લોસ હિટ થવાનો ચાન્સ થોડોક વધારે રહેશે, પણ સવારના મોમેન્ટમમાં અને બપોર પછીના મોમેન્ટમમાં તમને ટાર્ગેટ હિટ થવાનો ચાન્સ થોડોક વધારે રહે છે. તો અહીંયા પણ જોઈ શકો છો આ એક રેડ ગ્રીન કેન્ડલ છે અને ઈએમએ પર બનેલી છે એક્ઝેક્ટ. તો અહીંથી તમે આ જ્યારે બ્રેકઆઉટ થાય છે ત્યારે ટ્રેડ લઈ શકો છો, 1:2 ટાર્ગેટ આમાં મળી ગયો છે. બેંક નિફ્ટીમાં અને નિફ્ટીમાં તો તમને ઇઝીલી ટાર્ગેટ મળી જશે, કેમ કે સ્ટોપ લોસ પણ તમને નાના મળશે અને મોમેન્ટમ પણ જલ્દી મળશે, કેમ કે આવી સ્ટ્રોંગ કેન્ડલ ઉપર આપણે જ્યારે ટ્રેડ કરીએ છીએ તો મોમેન્ટમ જલ્દી મળે છે. પરફેક્ટ તમે ઓપ્શનમાં ટ્રેડ કરવા જશો તો ઓપ્શનમાં આના કરતા વધારે મોમેન્ટમ થયું છે, કેમ કે સ્ટ્રોંગ કેન્ડલ બની હોય ત્યારે જલ્દી મોમેન્ટમ તમને જોવા મળી શકે છે. તો આવી રીતના સ્ટ્રોંગ કેન્ડલનું એક્ઝામ્પલ તમે પણ કોઈ પણ ચાર્ટનું લઈને જાતે ટેસ્ટિંગ કરી શકો છો, અથવા તો લાઈવ માર્કેટમાં તમે ટ્રેડિંગ કરો તો ત્યારે પણ જ્યારે આ તમે ચાર્ટ ઉપર ઈએમએ લગાવીને ટેસ્ટિંગ કરશો તો તમને વધારે આઈડિયા આવશે. ચાર્ટને જેટલો તમે જોશો ને એટલો તમને વધારે આઈડિયા આવશે. એકાદા બે સ્ટોકના પણ એક્ઝામ્પલ જોઈ લઈએ કે 5-5 મિનિટના ટાઈમ ફ્રેમમાં આપણને ક્યાં ક્યાં એન્ટ્રી મળેલી છે, પછી એકાદા 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં પણ આપણે જોશું કે 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં આપણને ક્યાં એન્ટ્રી મળેલી છે. તો અહીંયા જોઈ શકો છો આ એક સ્ટ્રોંગ કેન્ડલનું એક્ઝામ્પલ છે, આપણે જે વાત કરી ન્યુટ્રલ ટાઈપ કેન્ડલ છે આ કેન્ડલ, આ કેન્ડલનું એક્ઝામ્પલ આપણને આમાં જોવા મળે છે. પણ વીક જો ઉપરથી થોડીક વધારે હોય ને આ ટાઈપની કેન્ડલ હોય તો એમાં આપણે એન્ટ્રી ટાળવી જોઈએ, પણ અત્યારે આ ઈએમએ ઉપર કેન્ડલ મસ્ત પરફેક્ટ બની છે અને એની આગળની કેન્ડલ સ્ટ્રોંગ મારા બુજુ ટાઈપની કેન્ડલ છે, અને એને બ્રેક કરીને ઈએમએ ને બ્રેક કરીને એક આ સ્ટ્રોંગ કેન્ડલ બનાવી, તો અહીંથી આપણે એન્ટ્રી લઈ શકીએ છીએ. પછી જોઈ શકો છો તમને કેટલો ટાર્ગેટ આમાં મળેલો છે. અહીંથી આપણી એન્ટ્રી છે, અહીંયા સ્ટોપ લોસ છે, તો આખા દિવસમાં આપણને 1:3 જેટલો ટાર્ગેટ પણ મળી ગયેલો છે. તો આવી રીતના આ સ્ટ્રોંગ કેન્ડલનું એક્ઝામ્પલ તમને 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં ઘણી બધી મળી રહી છે, 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં પણ મળશે, એમાં તમારો સ્ટોપ લોસ થોડોક વધારે મોટો થશે, એવી રીતના ટાર્ગેટ પણ સામો તમને વધારે મળશે. પણ જો 5 મિનિટનો ટાઈમ ફ્રેમ તમે પ્રિફર કરશો તો વધારે તમને ટાર્ગેટ અને સ્ટોપ લોસ જલ્દી મળશે અને તમારી પ્રેક્ટિસ પણ જલ્દી થશે. પણ દિવસમાં 2 થી 3 ટ્રેડ લેશો તો વધારે સારું રહેશે, કારણ કે સવારનો મોમેન્ટમ અને બપોર પછીનો મોમેન્ટમમાં જ ખાલી ટ્રેડ લેવાનું રાખશો તો પણ વધારે સારું રહેશે. આ 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં HDFC બેંકના ચાર્ટમાં જોઈ શકો છો ક્યાંય કેટલું પરફેક્ટ એક કેન્ડલ બનાવેલી છે. આ સ્ટ્રોંગ પર કેન્ડલ છે ને એ પરફેક્ટ એક્ઝામ્પલ છે આ સ્ટ્રોંગ કેન્ડલનું, કેમ કે આખી ગ્રીન કેન્ડલ છે મારા બુજુ ટાઈપની. ત્યાર પછી અહીંથી એન્ટ્રી લીધી, અહીંથી આપણને જોઈ શકો છો આખા દિવસ દરમિયાન કેટલું મોમેન્ટમ મળેલું છે.
સ્ટોપ લોસ ને ટ્રેલ કરતા જશો તો પણ તમને સારામાં સારું મોમેન્ટમ મળશે, કેમ કે આખા દિવસ દરમિયાન તમને સારામાં સારું મોમેન્ટમ મળી શકે છે. પણ સ્ટાર્ટિંગમાં 1:2 ટાર્ગેટ રાખો ને તો પણ તમે ઇઝીલી 2-3 ટ્રેડ તો લઈ જ શકો છો દિવસમાં. ખાલી 2 ટ્રેડ તમને સારા આવી રીતના મળી જાય ને, આવી કેન્ડલ દરમિયાન તમને 2 ટ્રેડ સારા મળી જાય તો પણ તમારે દિવસ સેફ થઈ જાય છે. ટાર્ગેટ ખાલી 1:2 રાખશો એટલે તમારી પ્રોફિટેબિલિટી વધારે વધી જશે. તો આ હતું આપણું ઇન્ટ્રાડે માટેનું એક બેસ્ટ સેટઅપ, અને વધારે પડતું આમાં પ્રોબેબિલિટી છે અને કાંઈ વધારે પડતું તમારે વિચારવાની પણ જરૂર નથી. માત્ર આ 3 કેન્ડલને યાદ રાખો બીરીશ અને બુલિશ માટે. બીરીશ બુલિશ આ રેડ હોય તો બીરીશ થઈ જાય છે અને આ ગ્રીન છે એટલે બુલિશ કેન્ડલ છે. આ 3 કેન્ડલ ઉપરથી તમે ઇઝીલી ટ્રેડ કરી શકો છો અને પ્રેક્ટિસ કરો તો તમને વધારે આઈડિયા આવશે. લાઈવ માર્કેટમાં ટેસ્ટિંગ કરો તો પણ વધારે આઈડિયા આવશે. જો આવી કોઈ કેન્ડલ તમને જોવા મળે તો 1:2 ટાર્ગેટ ઇઝીલી મળી શકે છે. વિડીયોમાં કોઈ ડાઉટ હોય તો નીચે કોમેન્ટમાં જણાવી શકો છો અને ચેનલ પર જો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, કેમ કે આવા નવા નવા વિડીયો આપણી ચેનલ ઉપર આવતા જ રહે છે. હમણાં સેટઅપના વિડીયો પણ ઘણા બનાવેલા છે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોઈ લોકો જો તમારે ટ્રેડિંગ કરતા હોય મિત્રો તો તેને પણ શેર કરી દેજો.